હેલો વિદ્યાર્થી મિત્રો, એસએસ ટ્યુશન ક્લાસીસમાં શૈલેષ પરમારની ચેનલમાં સર્વનું સ્વાગત છે. આગળના મારા વિડિયો જોયા છે તેમાં મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ સમજાવ્યું, જેના અંદર આ બે ટેન્સ પછી આજે હું તમને નવું એક શીખવા જઈ રહ્યો છું, જેમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીના અંદર પૂછાય છે, જેમાં ચેન્જ ધ ટેન્સ, ચેન્જ એટલે શું કરવું તો બદલાવ કરવું, અને ધ ટેન્સ એટલે કે ટેન્સ એટલે શું કે કાળમાં શું કરવું તો બદલાવ કરવો, કાળમાં શું કરવું તો પરિવર્તન કરવું. આ ધોરણ 9 થી 12 માં પૂછાય અને એ તમારે બે ગુણના અંદર પૂછાય અને બે ગુણ તમારે સરળતાથી કેવી રીતે મેળવી શકાય તે માટેનો વિડીયો લઈને આવી રહ્યો છું, જેનામાં ઈ જેમ આપેલું હોય તો વોચ કરવું, આર આપેલું હોય ત્યાં આગળ વેર કરવું, ડૂ ડઝ આપેલું હોય ત્યાં આગળ રીડ કરવું, એસ ઈ એસ મૂળ ક્રિયાપદ આપેલું હોય ત્યાં આગળ ઘીંટું કરવું, હેચ અથવા હેવ આપેલું હોય તો હેડ કરવું, કેન આપેલું હોય તો ઉડ કરવું, સેલ આપેલું હોય તો સુડ કરવું, વિલ આપેલું હોય તો વુડ કરવું, મે આપેલું હોય તો શું કરવું તો માઇટ કરવું. આ બધું સાદા વર્તમાન કાળમાંથી, સોરી સાદા વર્તમાન કાળમાંથી અથવા વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ફેરવવું હોય તો આ સાઈડ આપેલું હોય તેનું આ સાઈડ કરો. જ્યારે એવું પૂછાય કદાચ પરીક્ષામાં કે ફૂટક પેપર ને તો કે ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં ફેરવવું, તો જ્યારે આ બોજ આપેલો હતો ત્યાં આગળ શું કરવું તો ઈ જ અથવા કરવું તો એમ કરવું, એમ તો તમે સમજો આઈ સાથે એમ આપે, ત્યારે હી સી ઈટ એક ઓપ્શન સાથે શું કરવું તો ઈ જ કરવું. આ રીતે જો આ આપેલું હોય તો આ કરવાનું, આ આપેલું હોય તો શું કરવાનું, આ કરવાનું, તમે સમજી ગયા છો. તો ઉદાહરણ લઈએ કે પરીક્ષામાં કેવી રીતે પૂછાય, પરીક્ષામાં તમારે ખતરો પૂછાય, જેને મેં તમને ત્રણ વાક્યો લખેલા કે આઈ એમ ટીચર, તો આઈ આપેલું તો કે કરતા અને કર્મમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં, તો આઈ નો તો આઈ ટીચર નું ટીચર. જ્યારે અહીંયા એમ આવતો હોય ત્યારે મેં કીધું કે ઈ જ અથવા એમ આવતો હોય તો શું થઈ જાય તો વોચ થઈ જાય, તો અહીંયા એમનું શું થઈ જાય તો વોચ થઈ જાય. બની ગઈ વાત કે તમારે જે તમારે પરીક્ષામાં પૂછાય તેના અંદર મોસ્ટ એક વાક્યના અંદર એક જ ફેરફાર થતો હોય, એક વાક્યમાં શું થાય તો એક જ ફેરફાર થાય. ઇનકેજ વાક્ય એન બીકોઝ હુ હુચ બીચ કે તેનાથી વાક્ય જોડેલું હોય તો જ બીજો ફેરફાર થાય, પણ મોસ્ટ ઓફ તમારે એક વાક્યના અંદર શું થતો હોય તો એક જ ફેરફાર થતો હોય. આ રીતે એક ઉદાહરણ આઈ એમ ટીચર આપેલું તો એમ નો ફેરફાર કાલે ઓનલી પર શું થયું તો વોચ થાય. એવી રીતે રતન વિઝિટેડ માતા, તો અહીંયા જો વિઝિટેડ એટલે કે વી ટુ નું સ્વરૂપ, વી ટુ આપેલું હોય તો એટલે શું કરવાનું આપણે કે એસ કે ઈએસ કે મૂળ ક્રિયાપદ લાગે, પણ આપણે ખબર છે રતન એક વચન, એક વચન નામ હોય તો શું લાગે એસ અથવા ઈએસ. જ્યારે રતન વિઝિટેડ આપેલું હોય તો એનું વર્તમાન નામ શું થાય તો વિઝિટ્સ, એસ લાગે કારણ કે એક વચન એટલે શું લાગે તો એસ લાગ્યો અને માન આવ્યો માન આવ્યો. સમજી ગયા તમે કે આ ફેરફાર કર્યો. ત્રીજા નંબર જતીન લિવ્સ આપેલું હોય કે પાછળ એસ કે ઈએસ કે મૂળ ક્રિયાપદ આપેલું હોય ત્યારે એનું શું થઈ જાય તો વી ટુ થઈ જાય, તો અહીંયા શું થઈ જાય જતીન લિવ્સ પાછળ એસ કે ઈએસ લાગતો હોય તો એને શું થાય વી ટુ થઈ જાય, જતીન લિવ્ડ ના જોતા. આ તમે સમજી ગયા આ રીતે તમારા પરીક્ષાના અંદર આ રીતે તમારા બે ગુણના અંદર પૂછાય. થેન્ક યુ, તમારા માટે આ નવું લઈને આવેલું છે જે તમારા પરીક્ષામાં 100% પૂછાય છે, અને આના અંદર જો આટલું તમે તૈયાર કરો તો સરળતાથી તમે પોતાના અંદર પરીક્ષાના અંદર બે ગુણ મેળવી શકો છો ધોરણ 9 થી 12 સુધીમાં. થેન્ક યુ, તમે મારી ચેનલને નિહાળે એ બદલ ખૂબ ખૂબ આભાર. મારી ચેનલ જો તમને બહુ ગમી હોય તો એ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરજો, જેથી મારી ચેનલને સારો એવો પ્રતિસાદ મળી શકે. થેન્ક યુ સો મચ દરેક દરેકને.